नमस्कार, आप देख रहे हैं टुडे 24 न्यूज। मैं हूं आपके साथ साक्षी निर्वाण। खेल एवं खिलाड़ियों को प्रोत्साहित करने के उद्देश्य से वडोदरा जिले के हंडी विरोध रोड स्थित देना गांव के मैदान पर आज से 7 दिनों तक चलने वाले डे नाइट T10 क्रिकेट चैंपियनशिप टूर्नामेंट का आयोजन किया गया। इस T10 क्रिकेट चैंपियनशिप टूर्नामेंट में वडोदरा एवं छोटा उदयपुर की कुल 50 टीमें हिस्सा ले रही हैं। आज इस डे नाइट T10 क्रिकेट चैंपियनशिप का शुभारंभ पशुपालक समाज आगेवान एवं भाजपा के पदाधिकारी राजू भाई रबारी के द्वारा किया गया था। इस T10 क्रिकेट चैंपियनशिप टूर्नामेंट को ध्रुव मिल डीगे द्वारा आयोजित किया गया है। इस T10 क्रिकेट चैंपियनशिप टूर्नामेंट के फाइनलिस्ट विजेता टीम को 21,000 रूपए राशि एवं ट्रॉफी से सम्मानित किया जाएगा। साथ ही रनर्स अप टीम को 11,000 रूपए राशि एवं ट्रॉफी से सम्मानित किया जाएगा। अतिथि विशेष के रूप में पधारे राजू भाई रबारी ने बताया कि वे खेल जगत खिलाड़ियों को नए उभरते खिलाड़ियों को प्रोत्साहित करने के लिए साथ ही धार्मिक कार्यक्रमों के लिए सदा उत्सुक और अग्रसर रहते हैं। उन्होंने इस T10 क्रिकेट चैंपियनशिप टूर्नामेंट के आयोजकों को एवं सभी खिलाड़ियों को शुभकामनाएं दी। રોહિત ભાઈ, આજે દેના ગામ ખાતે તમે જે ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓર્ગેનાઇઝ કરી છે તેના વિશે શું કહેવા માંગો છો? આજે અમે દેના ખાતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, એ અમે ઓલ બરોડાની રાખી છે। એનામાં દરેક જિલ્લાના, દરેક સિટીના, દરેક જગ્યા પરથી અને દરેક જાતિના ભાઈઓ અહીંયા ભેગા થયા છે અને અમારા અહીંયા 50થી ઉપર ટીમો આવેલી છે। આ અમે 7 દિવસની ટુર્નામેન્ટ રાખેલી છે। આ ટુર્નામેન્ટના અંદર કેટલી ટીમો રમાશે? આ ટુર્નામેન્ટના અમારે અહીંયા 64 ટીમો રમાશે અને પ્રાઇઝ શું રાખવામાં આવ્યું છે? અમારે ફર્સ્ટ પ્રાઇઝ છે 21,000 પ્લસ ટ્રોફી, સેકન્ડ પ્રાઇઝ છે 11,000 પ્લસ ટ્રોફી। તમને આટલું સરસ આયોજન કરવાનું, સરસ મજાનું આયોજન કરવાનો કઈથી વિચાર આવ્યો? વિચાર આવ્યો કે દરેક ટુર્નામેન્ટ હું જોતો હતો, મને કોઈ ક્રિકેટનો, મારે દરેક સ્પોર્ટનો ક્રેઝ છે, કે ધારો કે કબડ્ડી છે કે સ્પોર્ટનો કોઈ બી સ્પોર્ટ હોય મને ક્રેઝ છે। તો હું દરેક ટીમો, દરેક ઓર્ગેનાઇઝરોને જોતો હતો અને એક ટાઈમે મને પણ થયું કે હું પણ એક નાનકડી ટુર્નામેન્ટ કરું। એના પહેલાં મેં આના ફર્સ્ટ ટાઈમ એક નાનકડી ટુર્નામેન્ટ કરી હતી, જે આપણે બોક્સ ક્રિકેટ કહીએ છીએ, એનામાં અમે નાનકડી ટુર્નામેન્ટ કરી। એના સેકન્ડ પછી હું આ સેકન્ડ મોટી ટુર્નામેન્ટનો ટ્રાય કર્યો છે। આ ગ્રાઉન્ડનો ઓનર કોણ છે એ વિશે? અમારા ગ્રાઉન્ડનો ઓનર છે મનસુરભાઈ પઠાણ, એ અમારા ગ્રાઉન્ડ પર અમારા જોડે હાજર છે। મનસુરભાઈ, શું કહેવા માંગો છો તમે? બસ હવે દોરીલભાઈએ બહુ સરસ આયોજન કર્યું છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીં દેણા સારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર, અને અમે પણ ઈચ્છીએ છીએ કે આવી રીતે અહીં અવારનવાર ટુર્નામેન્ટ થતી રહે, પ્લસ કે એક ભાઈચારો એમણે એ કર્યો છે, પ્રસારિત કર્યો છે દરેક સમાજમાં, કેમકે અહીંયા જે આયોજન એમણે કર્યું છે દરેક સમાજની ટીમો અહીં આગળ, હિન્દુ મુસ્લિમ, દેટ મીન્સ કે દરેક સમાજની ટીમો આવી છે અને એક બહુ સારું સંદેશ એમણે આપ્યું છે સમાજમાં કે ભાઈ આજે પણ એક જ છે, એકતા જાળવી રાખી છે। એટલે બહુ સરસ, આઈ થિંક 64 ટીમનું કંઈક આયોજન કરેલું છે એમને, એટલે ગ્રાઉન્ડ પર અમે પણ જાતે જ રહીએ છીએ, મેન્ટેન બી કરીએ છીએ અને બને એટલી ફેસિલિટી સારી આપવાની ટ્રાય કરીએ છીએ અમે। મનસુરભાઈ, આપણા ગ્રાઉન્ડનું એક્ઝેક્ટ લોકેશન જાણવા? હા બિલકુલ, એ હરની ગદા સર્કલથી 3 કિલોમીટર છે નોર્થ તરફ, નેશનલ હાઈવે એટલે દેણા ચોકડી કહીએ, દેણા હરની, ત્યાંથી 1 કિલોમીટર રાઇટ હેન્ડ પર દેણા ગામ સારા ક્રિકેટ ગ્રાઉન્ડ। આ કેટલા સમયથી આ ગ્રાઉન્ડ છે? છેલ્લા 4 વર્ષથી છે। અને કેટલી ટીમો આશરે તમારા હિસાબે આ ગ્રાઉન્ડ ઉપર રમી, ક્રિકેટ રમી ગઈ હશે? બીજો કોઈ સ્પોર્ટ હોય ક્રિકેટ છોડીને? હા 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 હા, પહેલાં બી મેં સોકર માટે બી ગ્રાઉન્ડ આપતો હતો, ફૂટબોલ માટે। રાજુભાઈ, આ દેના ગામમાં તમે આવ્યા છો, સરસ મજાનો એક રમતનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, એ વિશે શું કહેવા માંગો છો? દેના ગામ ખાતે આજરોજ T10 ક્રિકેટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન આયોજકો દ્વારા રાખવામાં આવેલું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે મને બોલાયો, સાથે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાંથી 50થી વધુ ટીમોએ ભાગ લીધો છે। રમતવીરો માટે હું એટલું જ કહીશ કે આ કોવિડ પછી રમતવીરોને આઝાદી મળી હોય એવા આવા આયોજન થવા જોઈએ અને આયોજકોને શુભકામનાઓ પાઠવું છું। આ ક્રિકેટ ગ્રાઉન્ડ આ કેટલા સમયથી આ ગ્રાઉન્ડ છે? છેલ્લા 4 વર્ષથી છે। અને કેટલી ટીમો આશરે તમારા હિસાબે આ ગ્રાઉન્ડ ઉપર રમી, ક્રિકેટ રમી ગઈ હશે? બીજો કોઈ સ્પોર્ટ હોય ક્રિકેટ છોડીને? હા 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 હા, પહેલાં બી મેં સોકર માટે બી ગ્રાઉન્ડ આપતો હતો, ફૂટબોલ માટે, એ બી ફૂટબોલ, હા, બરોડા રેન્જર્સ ફૂટબોલ ક્લબ કરીને કંઈ આવતી હતી,
એ બી બહુ સારું એ ઓર્ગેનાઇઝ થતું હતું એમનું, અને કોચિંગ પણ સારું કરાવતા. અમે પણ અહીં આગળ ક્રિકેટ કોચિંગ કરાવીએ છીએ, પ્લસ કે કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય છે સમાજની, દરેક સમાજ ઓલ ગુજરાતથી બી ઘણી બધી ટીમો આવે છે. ગુજરાત બહારથી જેવા કે દહેરાદૂન છે, ઔરંગાબાદ છે, મુંબઈ છે, ઘણી બધી ટીમો આવીને અહીંયા રમી છે અને એક પાર્ટિસિપેટ પણ કરી છે લોકો અહીંયા. મનસુખભાઈ, તમારું ફેવરેટ સ્પોર્ટ? મારું ક્રિકેટ અને ફૂટબોલ. જી, વેલકમ.